આ એ પરમાત્મા છે કે જેની પાસે પ્રભાવ પણ છે અને જેની પાસે સ્વભાવ પણ છે. તમે કહેશો સ્વભાવ અને પ્રભાવમાં શું ફરક છે? સ્વભાવ અને પ્રભાવમાં બહુ આસમાન જમીનનો ફરક છે. તમારા સંસારની તમામ ઇષ્ટ વસ્તુઓની પ્રાપ્તિ કરાવી આપે એ પ્રભુનો પ્રભાવ છે, અને તમને તમારા આત્મિક ગુણની પ્રાપ્તિ કરાવી આપે એ આ પ્રભુનો સ્વભાવ છે. ભગવાન પાર્શ્વનાથના કેટલા પરચા છે મને યાદ આવે છે? 108. એક બેન સંખેશ્વર દાદાના દરબારની અંદર પ્રભુની ભક્તિ કરતા હતા, પૂજા કરવા ગયા. પાછળથી એક બેને કીધું, બેન મારા વસ્ત્ર પૂજાના નથી, તમારા પૂજાના છે, તે કામ કરશો, મારો સોનાનો હાર ચડાવજો. અને આ બેને સોનાનો હાર હાથમાં લઈ દાદાની પાસે ઉભા રહ્યા. હે દાદા, આ બેનને ધન્ય છે, પોતાની સંપત્તિની એને માયા ઉતારી છે, પણ દાદા એવો ધન્ય દિવસ ક્યારે આવશે મારો કે હું પણ તને મારા ગળામાંથી સોનાનો હાર ચડાવું. આજે તો હું ફૂલનો હાર ચડાવું છું, પ્રભુ એવી કૃપા કરજે કે હું તને સોનાનો હાર ચડાવું. આપણે જઈએ છીએ ને, મારો સોનાનો હાર કરાવી આપે એના માટે જઈએ. અને એ બેને ભાવથી ચડાવ્યો, બીજા બેનનો હાર, પ્રાર્થના કરી મુંબઈ પહોંચ્યા. પોતાનું મકાન હતું, બે ચાર ભાડુઆત હતા. અને એક દિવસ એક ભાડુઆત આવ્યો, એને કીધું મારે બદલવું છે, નામ બદલીના પૈસા આવે. એ ટાઈમે નામ બદલવાના પણ પૈસા આવતા. આજથી 35 વર્ષ પહેલાની આ ઘટના કહું છું. 50,000 રૂપિયા આવ્યા. પોતાના મોટા દીકરાને આ બેને વાત કરી કે બેટા, અઠવાડિયા પહેલા દાદાની પાસે હું પ્રાર્થના કરીને આવી છું, તું જો રજા આપે તો આ 50,000નો હાર મારે ચડાવ. 35 વર્ષ પહેલાના 50,000 એટલે આજના કેટલા? દીકરાએ કીધું, બા આમાં તમારે અમને પૂછવાનું ન હોય, આ બધું તમારું જ છે. અને આ માં સરસ મજાનો હાર, EBZ, ત્યારે તનિક્સ નતું, ત્રિભુવનદાસ ભીમજી ઝવેરીની દુકાને જઈ સરસ મજાનો સોનાનો હાર લઈ પાછા સંખેશ્વર પહોંચ્યા. અને દાદાને કહ્યું, દાદા તારી કૃપા, તારી કરુણા ગજબની. હજી અઠવાડિયા પહેલા મેં તને રિક્વેસ્ટ કરી અને અઠવાડિયામાં તે મારી વાત પૂરી કરી. અને એમણે એ 50,000નો હાર ચડાવ્યો. આ બેન એટલે બીજા કોઈ નહીં, અમારા ખુદના સંસારી માતુશ્રી કસ્તુરબા. સ્વજીવનમાં ઘટેલી આ એમની ઘટના. આજથી 2 વર્ષ પહેલા અમે સંખેશ્વર હતા, અને આજથી 2 દિવસ પહેલા જ મુંબઈમાં ખૂબ સમાધિપૂર્વક એમનો દેહાંત થયો. માપસરવત 7મની મધ્યરાત્રિએ 1:15 વાગે. જીવન આખું સમતામય હતું, એટલે અંત સમયે સમાધિ સહજ બની ગઈ. કાલે વાત કરી હતી, પ્રભુના પ્રભાવ પુણ્ય આપે છે, પ્રભુનો સ્વભાવ સમાધિ આપે છે. પ્રભાવના પૂજારી છો કે સ્વભાવના પૂજારી છો? પ્રભાવ તો ઘણી વખત અનુભવ્યો છે. આ 8મ સમાધિના નામ પર છે. આ 8મ પ્રભુના સ્વભાવ માટેનો છે. પ્રભુ તારો સ્વભાવ મને જોઈએ, તારા આત્મામાં રહેલા ગુણો મને જોઈએ છે. આપણે ગઈકાલે ક્યાં પહોંચ્યા? ભગવાન 10મા દેવલોક સુધી પહોંચી ગયા. મરુભૂતિના આત્માથી શરૂઆત થયેલી આ ભવયાત્રા, 8મા ભવની અંદર ભગવાન સુવર્ણબાહુ ચક્રવર્તી બન્યા. એ ભવની અંદર ચક્રવર્તી પણ હોવા છતાં 6 ખંડનો ત્યાગ કરી ચારિત્ર જીવનનો સ્વીકાર કર્યો છે. આપણે 1 ખંડ નથી છોડી શકતા સવારમાં,
હું ઘણી વાર કહું ને છ ખંડ છોડ્યા, મને કે મારા સાહેબ આપણે છ ખંડ ના માલિક તો છીએ. મેં કઈ રીતના, મને કે જુઓ પેલા ડ્રોઈંગ રૂમ, પછી બીજો કિચન રૂમ, પછી ત્રીજો બેડરૂમ, ચોથો ડ્રોઈંગ રૂમ થઈ ગયું, તમારા ઘરમાં બે ડ્રોઈંગ રૂમ લાગે, ચોથો વોશરૂમ કઈ ના મળ્યું, એ જ મળ્યું સ્ટડી રૂમ. બચ્ચાઓના હવે સ્ટડી માટેના રૂમ હોય છે, પાછું આ ગેસ્ટ રૂમ, અને કઈ ન મળે તો છેલ્લે બાથરૂમ તો છે. મને કે સાહેબ અમે છ ખંડ ના માલિક છીએ. આ છ ખંડ એટલે સમસ્ત ભરત ક્ષેત્ર ના માલિક કહેવાય.